नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में आपनु स्वागत छे। आपणे लक्षणों जोई रह्या छीए, बराबर। एमां पांच लक्षणों नी वात करी हती, हवे आपणे छठ्ठुं लक्षण लेवानुं छे। इकोनॉमिक डिसीजन्स एटले के आर्थिक निर्णयो, बराबर। हिसाबी पद्धति द्वारा तैयार करवामां आवेला हिसाबोना आधारे जुदा जुदा पक्षकारो पोताना निर्णयो लेता होय छे। दाखला तरीके कंपनीना लेणदारो कंपनी ने नाणा उछीना आपवा अंगेनो निर्णय लिए छे। संभावित शेर होल्डरो कंपनीना शेरों में रोकाण करवा अंगेनो निर्णय ले छे। कंपनी पोते पोताना विकास अंगेना निर्णयो ले छे। तमाम निर्णयो नाणा आधारित होवाथी तेमने आर्थिक निर्णयो कहेवामां आवे छे। आम हिसाबी पद्धति आर्थिक निर्णयो लेवामां मददरूप थाय छे, बराबर। ટૂંકમાં અહીંયા આપણે કીધું છે કે ભાઈ આર્થિક નિર્ણય લેવા હોય તો હિસાબી પદ્ધતિ દ્વારા આર્થિક નિર્ણયો લઈ શકાય છે। કઈ રીતે? તો કે કોઈ કંપની છે, એણે બીજી કોઈ અન્ય કંપની પાસે કે અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસે કે કોઈ પ્રકારનું લેણું લીધેલું છે, કોઈ લોન લીધેલી છે, તો એના હિસાબો ઉપરથી ખબર પડી જાય, બરાબર। ટૂંકમાં એ કંપની ને આર્થિક નિર્ણય લેવામાં આ બાબત છે એ મહત્વની બને છે, બરાબર। એટલે ખ્યાલ આવે કે ભાઈ વસ્તુ શું છે, એમ હકીકતે આ કંપની ખરીદાય ન ખરીદાય, અથવા ભવિષ્યમાં આમાં કેટલું રોકાણ કરવું પડે એમ છે, નથી કરવું પડે એમ, બરાબર। ત્યાર પછીનું આપણું સાતમું મુદ્દો છે હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન, એટલે કે ઐતિહાસિક માહિતી। હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે। વ્યવહાર કે બનાવ બનેલ હોય તે ભૂતકાળ બને છે। ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે। આ ઇતિહાસના આધારે તૈયાર થયેલ હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે। તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે, બરાબર। કે હિસાબો લખવા એટલે કે જે નાણાકીય આર્થિક વ્યવહાર થયો છે એને તારીખ વાર સહિત નોંધવામાં આવે છે। કેવો વ્યવહાર છે, બરાબર। એના ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ આ કેવી માહિતી છે, બરાબર, કઈ રીતે એની નોંધ થયેલી છે, બરાબર। તો અહીંયા વ્યાખ્યાઓ અને તેના પરથી તારવવામાં આવેલ લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવે છે। આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે, ક્યાં ક્યાં તબક્કાઓમાંથી પસાર થાય છે, દરેક તબક્કામાંથી શું પ્રાપ્ત થાય છે, પ્રક્રિયાના અંતે શું પ્રાપ્ત થાય, આ તમામ બાબતોની જાણકારી વ્યાખ્યાઓ અને લક્ષણો રજૂ કરે છે। આ હિસાબી પ્રક્રિયાના તબક્કા સ્ટેજીસ ઓફ એકાઉન્ટિંગ પ્રોસેસને આકૃતિ સ્વરૂપે આપણે તો કે સમજીએ, બરાબર। અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ જોઈ શકતા હશો, બરાબર, કે કઈ રીતે આ હિસાબો રજૂ થાય છે, બરાબર। તો સૌ પ્રથમ તો કે નોંધણી, બરાબર, હિસાબો છે એને નોંધવામાં આવે છે, એટલે કે એકાઉન્ટિંગ પદ્ધતિ હિસાબી પદ્ધતિ પ્રમાણે એને નોંધવામાં આવે છે, બરાબર। ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, એ રીતે નોંધવામાં આવે છે। પછી નોંધાઈ ગયા પછી તો કે શું કરવામાં આવે છે, વર્ગીકરણ। વર્ગીકરણ એટલે છૂટું પાડવું, ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, શાખનો વ્યવહાર છે, બરાબર। એ રીતે વર્ગીકરણ, માલ મિલકતના વ્યવહાર છે, ઉપજ ખર્ચના છે, વ્યક્તિ ખાતાના છે, બરાબર, તો એ રીતે વ્યવહારોને નોંધવામાં આવે છે। ત્યાર પછી તો કે એનું વિશ્લેષણ કરવામાં આવે છે કે ભાઈ આ વ્યવહારો ઉપરથી શું સાબિત થાય છે, પેઢી ઉપર ટૂંકમાં કેટલા વ્યક્તિઓ પૈસા માગે છે અને કેટલા પૈસા પેઢીએ અન્ય વ્યક્તિઓ પાસેથી લેવાના છે, બરાબર। આ વિશ્લેષણ ઉપરથી તારણો કાઢવામાં આવે છે કે ભાઈ પેઢી કઈ સ્થિતિમાં છે, પેઢી કઈ રીતે પ્રોસેસ કરે, કામ કરે છે, બરાબર, પેઢીની હાલત કેવી છે, બરાબર। તારણો પછી તો કે અર્થઘટન કરવામાં આવે છે કે હકીકતે આ પેઢી છે એ ભવિષ્યમાં કેવો ટૂંકમાં વેપાર કરશે, બરાબર, ખોટ કરશે, નફો કરશે, શું કરશે, બરાબર। તો એના દ્વારા એની માહિતી મળે છે અને આ સમગ્ર માહિતી ઉપરથી તો કે અહેવાલ તૈયાર કરી શકાય છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં
कही शकाय के हिसाबी पद्धति व्यवहारों अने बनावोनी नोंधणी वर्गीकरण विश्लेषण करीने तारणो काढे छे। बराबर, शुं करे छे? पहेला हिसाबोने नोंधे छे व्यवस्थित स्वरूपमां, पछी एनुं वर्गीकरण एटले छूटू पाडे छे अलग अलग माल मिलकतना व्यवहार उपज खर्चना आवुं बधुं आपणे 11 मां धोरणमां जे आगळ आपणे शीखवानुं छे। बराबर, तो एवी रीते तारणो काढे छे। आ तारणोना आधारे अर्थघटन करीने अहेवाल तैयार करવામાં આવે છે। અહીં અહેવાલનો અર્થ હિસાબો એટલે વાર્ષિક હિસાબો કે જેની હવે પછી આપણે ચર્ચા કરીશું। બરાબર, વાર્ષિક હિસાબ એટલે વર્ષના અંતે તૈયાર થતા હિસાબો। અત્યારે આપણે આટલું યાદ રાખવાનું છે। બરાબર, અહીંયા હિસાબી પ્રક્રિયાને તો કે ચાર્ટ દ્વારા રજૂ કરેલી છે। બરાબર, અહીંયા હિસાબી પ્રક્રિયાને શું કહ્યું છે? ચાર્ટ દ્વારા રજૂ કરેલી છે। બરાબર, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચાર્ટ આપેલો છે। બરાબર, વ્યવહારો અને બનાવો દાખલ કરવા, અહીંયા તમે જોઈ શકો છો વ્યવહારો અને બનાવોની ઓળખ અને નાણાંમાં તેનું માપન કરવામાં આવે છે કે કયા પ્રમાણે વ્યવહાર છે। બરાબર, નાણાંમાં એનું મૂલ્ય શું છે? બરાબર, ત્યાર પછી તો કે પ્રક્રિયા એટલે કે નાણાકીય વ્યવહારો છે એની નોંધણી વર્ગીકરણ તારણો કાઢવા વિશ્લેષણ કરવું અને અર્થઘટન કરવું, જે આપણે હમણાં એક વર્ગીકરણનું ચક્ર જોયું હતું। બરાબર, એ પ્રમાણે બરાબર તો એનું વ્યવહારોનું તો કે વર્ગીકરણ કરવામાં આવે છે, તારણો કાઢવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં, આને પ્રક્રિયા કહેવાય છે। પ્રક્રિયા થઈ ગયા પછી તો કે શું કરવામાં આવે છે? તો કે નાણાકીય માહિતીની ઉપયોગકર્તાની અહેવાલ સ્વરૂપે રજૂઆત કરવામાં આવે છે। ટૂંકમાં અહેવાલ સ્વરૂપે એને રજૂ કરી શકાય છે। બરાબર, હિસાબી પદ્ધતિના લક્ષણો હિસાબી પદ્ધતિનું સ્વરૂપ સમજાવે છે। હિસાબી પદ્ધતિ દ્વારા કયા પ્રકારના કાર્યો કરવામાં આવે છે અને તેના હેતુઓ કયા છે તે અંગેની જાણકારી આપણને આપેલી છે। હવે આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ એકાઉન્ટિંગ એટલે કે હિસાબી પદ્ધતિના હેતુઓની આપણે અહીંયા વાત કરીશું। બરાબર, સૌ પ્રથમ તો કે પહેલું છે કાયમી નોંધ, પરમેનન્ટ રેકોર્ડ। હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લેખિત સ્વરૂપમાં નોંધવામાં આવે છે। આ નોંધો ચોપડાના સ્વરૂપે અથવા કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવે છે, જેને આપણે હિસાબી સ્વરૂપમાં એન્ટ્રી કહીએ છીએ। શું કહીએ છીએ? એન્ટ્રી। બરાબર, એન્ટ્રી કરવામાં આવે, ટૂંકમાં એને નોંધવું એટલે કે એન્ટ્રી કરવી। બરાબર, તો કે એને એકાઉન્ટિંગની ભાષામાં નોંધવામાં આવે છે, જે સાદા સરળ વ્યવહારો હોય છે। બરાબર, જેને નોટ્સ કહેવાય છે, આ નોટ્સ ઉપરથી તો કે એન્ટ્રી કરવામાં આવે છે। બરાબર છે, બીજું દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા, ટુ નો ધ ઇફેક્ટ ઓફ ઈચ ટ્રાન્ઝેક્શન। ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે। બરાબર, હવે ધંધાની અસર, વ્યવહારની અસર ધંધા ઉપર શું થાય છે? કોઈ ધંધામાંથી પૈસા લઈ જાય છે તો એ પ્રમાણે મૂડીનો જથ્થો છે એ ઘટે છે, કોઈ ધંધામાં પૈસા આપી જાય છે ટૂંકમાં ઉઘરાણી આવે છે તો ધંધામાં પૈસાનો પ્રવાહ વધે છે। ટૂંકમાં ધંધાની સમગ્ર નફાકારકતાની સ્થિતિ છે આ હિસાબો ઉપરથી જાણકારી મેળવી શકાય છે। ત્રીજું પરિબળ છે, ત્રીજો હેતુ છે અસર કરતા પરિબળોની જાણકારી। ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે। હિસાબો તૈયાર કરવાનો હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે કે હિસાબો તૈયાર કર્યા પછી ખબર પડે કે ધંધાની એવા કયા પરિબળો છે જે અસર કરે છે, ટૂંકમાં એને લીધે ધંધો વધતો હોય ઘટતો હોય। બરાબર, ઘણીવાર ધંધાનું રિનોવેશન કરવામાં આવે છે, આપણે ઘણી જગ્યાએ શોરૂમ છે, દુકાન છે એ જોતા હોય છે, અમુક ટાઈમે રિનોવેશન કરે છે અને એનાથી ઘણીવાર ધંધાની પ્રતિષ્ઠા પણ વધી જતી હોય છે। બરાબર, એટલે આવી રીતે ગ્રાહકો છે, બાંધેલા ગ્રાહક હોય, અમુક ટૂંકમાં પરમાનન્ટ ગ્રાહક હોય અને આવા ગ્રાહક વધી જાય, ધંધો જૂનો હોય એટલે આવા ગ્રાહક વધારે હોય, ટૂંકમાં એ ધંધાને અસર કરે છે। બરાબર, ધંધાનું સ્થળ છે એ પણ ધંધાને અસર કરતા પરિબળ છે। બરાબર, તમે કેવા સ્થળે ધંધો લઈને બેઠા છો, મોકાનું સ્થળ હોય તો ત્યાં ધંધો વધારે હશે, વેપાર વધારે હશે। બરાબર,
त्यार पछी चौथू छे करवेरानी जवाबदारी नक्की करवा टू डिटरमाइन टैक्स एबिलिटी लियाबिलिटी। सामान्य रीते करवेरा भरवानी जवाबदारी तैयार करवामां आवेला हिसाबोना आधारे नक्की थाय छे। हिसाबो उपरथी खबर पड़े छे नफो केटलो छे नुकसान केटलो छे अने धंधानी जे आवक छे एना उपर जे टैक्स भरवानो छे बराबर तो ये नक्की थाय छे केटलो टैक्स भरवो पड़शे। करवेरानु प्रमाण कर भरनारनी आवकना आधारे नक्की थाय छे। तेथी हिसाबो तैयार करवानो एक हेतु तो के जवाबदारी क्यों हेतु क्यों तो ये करवेरानी जवाबदारी नक्की करवी केटलो करवेरो भरवानो थाशे बराबर। त्यार पछी पांचमू छे देवानु प्रमाण जाणवा। धंधामां व्यक्ति द्वारा रोकड़ना बदले उधार એટલે કે બિન રોકડ વ્યવહારો પણ કરવામાં આવે છે। કાચા માલની ઉધાર ખરીદી પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે જ્યાં સુધી ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી તે દેવા તરીકે ગણાય છે। ટૂંકમાં જ્યાં સુધી એ ચૂકવાતા નથી ત્યાં સુધી એ દેવા કહેવાય છે બરાબર। વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે હિસાબો દ્વારા જાણી શકાય છે કારણ કે હિસાબોમાં દેવા લેણા બધી માહિતી આપેલી હોય છે। એવી જ રીતે લેણાનું પ્રમાણ જાણો ટુ નો ક્વોન્ટમ ઓફ રિસીવેબલ। ઉધાર ખરીદીની જેમ ગ્રાહકોને ઉધાર વેચાણ પણ કરવામાં આવે છે। આ વેચાણની રકમ ભવિષ્યમાં મળવાપાત્ર હોય છે। તમે કેટલું વેચાણ કર્યું હા મેં તમને એટલા પૈસા મળે અત્યારે નહીં મળે અત્યારે ઉધાર છે તો પછી મળશે તો કેટલા મળશે તો એ હિસાબો દ્વારા જાણી શકાય। કોની પાસેથી મળશે એ પણ હિસાબો દ્વારા માહિતી મેળવી શકાય છે। જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં તે લેણા તરીકે દર્શાવવામાં આવે છે। આ અંગેની જાણકારી હિસાબોમાંથી મેળવી શકાય છે કેટલું લેણું છે 10 લાખ 15 લાખ બરાબર તો એ પ્રમાણે આગળ ભવિષ્યના પ્લાનિંગ કરવા હોય તો કરી શકો કે ભાઈ આટલા પૈસા આટલા સમયમાં ઉઘરાણી તરીકે મળવાની આશા છે બરાબર। હંમેશા આપણે ધૈર્ય હોય એટલે ઉઘરાણી ન પણ આવે તો આગળ શું કરવું એ પણ તમે વિચારી શકો છો। સાતમું છે ધંધાની નફાકારકતા માપવા ટુ મેઝર પ્રોફિટેબિલિટી બરાબર। હિસાબનો મહત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલ છે કે નુકસાન થયેલ છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી રહે છે। ધંધામાં કેટલો નફો થયો કેટલું નુકસાન થયું હિસાબો દ્વારા તો કે બધી માહિતી મળે મિલકત કેટલી છે મજૂરી કેટલી છે દેવા કેટલા છે લેણા કેટલા છે તો ટૂંકમાં ધંધાની નફાકારકતા કેટલી છે નફા કરતાં તો કે દેણું વધી જાય છે ખોટું વધી જાય છે તો એ ખ્યાલ આવી શકે બરાબર। આઠમું છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા ટુ નો ઇકોનોમિક સ્ટેટસ ઓફ ધ બિઝનેસ। વર્ષના અંતે ધંધાના દેવા મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળે છે। મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહેવાય। આમ હિસાબોના આધારે આર્થિક સ્થિતિ જેને સદ્ધરતા કહેવાય છે તે જાણી શકાય છે। ટૂંકમાં પેઢી છે એ પૈસા ટકાની દ્રષ્ટિએ કેટલી સદ્ધર છે એ હિસાબો પરથી ખ્યાલ પડે કારણ કે હિસાબો છે એ ધંધાનો અરીસો છે। હિસાબોમાં જે કાંઈ સ્થિતિ હશે આર્થિક એ તરત દેખાઈ આવશે બરાબર। ત્યાર પછી નવમું છે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા ટુ ડિટેક્ટ અવોઇડ એરર્સ એન્ડ ફ્રોડ્સ બરાબર। નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે। આવી કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે। હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે બરાબર। પરોક્ષ રીતે એટલે ઇનડાયરેક્ટલી કારણ કે કર્મચારીઓને અન્ય હિસાબી અધિકારીઓને ડર રહે છે કે હિસાબી માહિતી પરથી ખબર પડી જશે કે ગોટાળા કેટલા છે ઉચાપત કેટલી છે એટલે એક ઇનડાયરેક્ટલી ટૂંકમાં એની ઉપર એક પ્રકારની લગામ રહે છે। હિસાબી પદ્ધતિનો ઉપયોગ ઉપર જણાવેલ હેતુઓસર કરવામાં આવે છે। હિસાબી પદ્ધતિના અસ્તિત્વ અને ઉપયોગના કારણે ઘણા ફાયદા થતા હોય છે બરાબર। હિસાબી પદ્ધતિના ઘણા બધા ફાયદા છે બરાબર એમાંથી થોડાક ફાયદા આપણે અહીંયા જોઈશું બરાબર।
तो हवे आपणे हिसाबी पद्धतिना फायदानी वात करीए। एडवांटेजिस ऑफ एकाउंटिंग। हिसाबी पद्धति ए सामाजिक विज्ञान छे। आ विज्ञाननो समग्र विश्वमां उपयोग थाय छे। तेनी उपयोगिता ज तेना फायदा दर्शावे छे। बराबर, हिसाबी पद्धतिनी उपयोगिता शुं छे? तो के एनी उपयोगिता ए जेना फायदा छे। बराबर, के हिसाबो कई कई रीते उपयोगमां आवे ए आपणे ऊपरनी नव रीते जोयुं। बराबर, तो हवे एना आपणे फायदा जोवाना छे। એમાં પહેલું છે હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા, અવેલેબિલિટી ઓફ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન। ધંધાના માલિક દ્વારા હિસાબો માહિતી તૈયાર કરવામાં આવે છે। આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે। દાખલા તરીકે માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો આ તૈયાર થયેલ હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાની ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવીને લોન પ્રાપ્ત કરી શકે છે। બરાબર, બેંકના મેનેજરને તમે એમ કહો ભાઈ અમારી આટલી આવક છે, આટલું ટર્નઓવર છે, એ નહીં માને, પણ જે આર્થિક હિસાબો છે, એકાઉન્ટની દૃષ્ટિએ લખેલા હિસાબો છે, એ તમે દર્શાવશો છે આ 5 વર્ષના, તો એને પ્રોફિટનો ખ્યાલ આવી જશે। અને આ હિસાબો છે એ CA દ્વારા અને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તો કે એને પ્રમાણિત પણ કરેલા હોય છે, એટલે કે એક વિશ્વાસ આવી જાય મેનેજરને, નહીં આટલું ટર્નઓવર થાય છે તો તમને એ પ્રમાણે લોન દેવા માટે તૈયાર પણ થઈ જશે મેનેજર। બરાબર, એટલે હિસાબી માહિતીની ઉપલબ્ધતા ઘણી બધી છે, એનો ઉપયોગ છે એ ઘણી બધી જગ્યાએ થઈ શકે છે। બીજું છે નફાકારકતા જાણવા, ટુ નો પ્રોફિટેબિલિટી। ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે। બરાબર, અને ધંધા અંગેની સાચી પરિસ્થિતિનો ખ્યાલ ક્યાંથી આવે છે? તો કે નફાકારકતા જાણવામાંથી। બરાબર, હિસાબો ઉપરથી ખબર પડે છે ક્યાં નુકસાન થયું છે, ક્યાં ખોટ રહી ગઈ છે, ક્યાં લાભ થાય છે। બરાબર, મિલકતની કિંમત કેટલી છે, કેટલી ઘટી છે, કેટલી વધી છે। બરાબર, તો નફા નુકસાન ખાતા પરથી પણ આ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે। બરાબર, પણ આ બધું હિસાબો દ્વારા થઈ શકે। ત્રીજું છે આર્થિક સ્થિતિ જાણવા। બરાબર, ટુ નો ફાઇનાન્શિયલ સ્ટેટસ। હિસાબી મુદતના અંતે ધંધાની જવાબદારીનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે। ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય, ધંધાની જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય। આમ આર્થિક સ્થિતિ પાકા સર્વે દ્વારા જાણી શકાય છે। બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબદારી શબ્દો છે એનો ઉપયોગ કર્યો છે। જવાબદારી એટલે શું? તો કે તમારે અહીંયા પર કીધું છે ને ધંધાની જવાબદારી વધારે હોય, મીન્સ કે ધંધાને, એટલે કે તમે જ ધંધાના માલિક છો, તમારે ઘણા બધા લોકોને પૈસાનું ચૂકવણું કરવાનું છે, પૈસા આપવાના છે, પેઢી પાસે ઘણા બધા લોકો પૈસા માગે છે, તો એ જવાબદારી વધુ કહેવાય। બરાબર, તો સ્થિતિ છે એ નબળી કહેવાય પેઢીની, પણ જો પેઢી પાસે ઓછા લોકો માગતા હોય કે ટૂંકમાં એને ઓછી જવાબદારી કહેવાય, જો પેઢી પાસે ઓછા લોકો પૈસા માગતા હશે તો એ પેઢીની સ્થિતિ સારી ગણાય છે। બરાબર, તો આ જવાબદારી વિશે વાત કરવાની હતી। એટલે આર્થિક સ્થિતિ તો કે પાકા સર્વેયો ઉપરથી જાણી શકાય। વિદ્યાર્થી મિત્રો પાકું સર્વેયો કોને કહેવાય? તો કે અત્યારે આપણે હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદા એ બધું જોઈએ છીએ, બરાબર, લક્ષણોનું, પણ હવે પછી તો કે ત્રીજા ચેપ્ટરમાં તમારે આમ નોંધાવશે, અને એની પહેલાં તો કે ઉધાર જમાના નિયમ શીખવાના છે। ઉધાર જમાના નિયમ શીખ્યા પછી તો કે એમાં એન્ટ્રી કરવાની છે, એન્ટ્રી થયા પછી તો કે ખાતા બનાવવાના છે, ખતવણી કરવાની છે, અને એના પરથી બાકી કાઢવાની છે, કાચું સરવૈયું બનાવવાનું છે, અને છેલ્લે તો કે વર્ષના અંતે જે હિસાબો તૈયાર થાય એટલે કે પાકું સરવૈયું તૈયાર થાય છે। એટલે અહીંયા જે આપણને કીધું છે કે આર્થિક સ્થિતિ પાકા સર્વેયા દ્વારા જાણી શકાય, જે છેલ્લા હિસાબો કહેવાય છે, બરાબર, એના દ્વારા જાણી શકાય છે। બરાબર, ત્યાર પછી ટેક્સ પ્લાનિંગ, એટલે કે કરવેરાનું આયોજન। દરેક ધંધા કે એકમ દ્વારા કરવામાં આવેલ કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે। કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોના આધારે નક્કી થાય છે। વ્યવહારોના કદ પ્રમાણને ધ્યાનમાં રાખીને જે તે સમયમાં કેટલો વેરો ભરવો પડશે તે બાબત હિસાબોને આધારે જાણી શકાય છે।
આ માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર વેરાઓ અંગે આયોજન કરી શકાય. બરાબર, હવે તમને ખબર હશે, હવે તો સેલ્સ ટેક્સ નીકળી ગયો છે, પણ એની જગ્યાએ જીએસટી આવી ગયો છે. પહેલાં સેલ ટેક્સ હતો, બરાબર, તો તમે કેટલું સેલિંગ કર્યું, ટૂંકમાં તમે વેચાણ કેટલું કર્યું, વેચાણના આધારે તમારે ટેક્સ ભરવાનો હોય છે. બરાબર, તમારે કેટલી આવક થઈ એ પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય છે. બરાબર, તો સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, હવે આ નવું જીએસટી એવું છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. બરાબર, તો ખ્યાલ આવે કેટલો ટેક્સ ભરવાનો છે, કેટલો નથી ભરવાનો, શું કરવાનું છે. બરાબર, તો કરવેરાનું આયોજન કરવું હોય તો કરી શકો. બીજું કે તમે ટેક્સ ક્યાં બચાવી શકો છો, જો તમે હિસાબો તૈયાર કરેલા હશે તો આવા ટેક્સ તમે બચાવી શકો છો. ટૂંકમાં એનું આયોજન થઈ શકે. બરાબર, કે ક્યાં ટેક્સ બચાવી શકાય છે. બરાબર, તો આ બધું વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર કરવેરા અંગેની માહિતી આપે છે, તેના અંગેનું આયોજન કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાર ટોપિક ચલાવ્યા છે, હવે આગળ 5, 6, 7, 8, 9, 10 ટોપિક છે, એ હવે પછીના વિડીયોમાં આપણે લઈશું. નમસ્કાર.